હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા ટોપિક ની અંદર છે બીકોમ ની અંદર આવતું ચેપ્ટર હાયર પરચેસ. હાયર પરચેસ અકાઉન્ટ સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન થી ધ થિંગ્સ આર્ટિકલ સચ એઝ મોટરસાયકલ, સ્કૂટર, ફેન્સ, મોબાઈલ, ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશન, વોશિંગ મશીન, ફર્નિચર એક્સેટ્રા આર બીકમ અ એસેન્શિયલ કોમોડિટી વિચ વર અર્લિયર ટ્રીટેડ એઝ અ કોસ્ટલી એન્ડ એન્ટરટેનિંગ. અત્યારની વાત કરીએ તો આ બધી વસ્તુઓ છે આપણા જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. પહેલાના ટાઈમમાં એવું હતું કે આ બધી લક્ઝરી આઇટમ કહેવાય. રિચ ક્લાસ પીપલ્સ કેન બાય ઇઝીલી, બટ ફોર ધ પુઅર એન્ડ મિડલ ક્લાસ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ થિંક અબાઉટ. રિચ ક્લાસ પીપલ્સ છે જેની પાસે ઘણી બધી પ્રોપર્ટી છે, કેસ છે, એ લોકો માટે પરચેસ કરવા બધું ઇઝી છે. પણ મિડલ ક્લાસ કે પુઅર પીપલની વાત કરીએ તો એના માટે વિચારવું એ ઘણું બધું ટફ થઈ જાય છે. The certain article and products can become the means of livelihood for this middle class. They can purchase to buy this product or article in place. And manufacturer or vendor are directly suffer the effect of this sort of situations. So, આમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે મિડલ ક્લાસ લોકો માટે આ જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ એના માટે કેસમાં પરચેસ કરવું વેરી ડિફિકલ્ટ છે. પણ એના માટે લોકો ઇઝીલી પરચેસ નહીં કરી શકતા, અને એના કારણે મેન્યુફેક્ચરર કે સેલર્સ છે એ લોકોને ડાયરેક્ટલી આ સેલ્સનું રિડક્શન બેર કરવું પડે છે. તો ધેરફોર ટુ રિમૂવ ધીસ ડિફિકલ્ટીઝ અ બાયર એન્ડ વેન્ડર ડેવલપ અ સિસ્ટમ ઓફ સેલિંગ ઇન્ટ્રોડ્યુસ રેપિડ ડેવલપમેન્ટ અંડર ધ નેમ ઓફ હાયર પરચેસ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. ધીસ સિસ્ટમ ઓફ સેલ્સ ઇઝ બીકમ ધ વેરી પોપ્યુલર. તો આવી બધી ડિફિકલ્ટીને ફેસ કરવા માટે વેન્ડર, મેન્યુફેક્ચરર અને કસ્ટમરે ભેગા મળીને એક ઇઝી સિચ્યુએશન ડેવલપ કરી છે. દેટ ઇઝ નોન એઝ અ હાયર પરચેસ સિસ્ટમ ઓર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. અંડર ધીસ સિસ્ટમ બાયર ડઝન્ટ નીડ ટુ પે ધ હોલ અમાઉન્ટ ઇન કેસ ઓફ ધ પ્રોડક્ટ એટ ધ ટાઈમ ઓફ પરચેસ, એન્ડ ધ નોમિનલ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ પ્રાઇસ ઇઝ ઓનલી ટુ બી પેડ ટુ ધ બાયર એઝ અ ડાઉન. મતલબ કે અહીંયા પરચેસર જે છે એને પૂરેપૂરી કેશ પ્રાઇસ પ્રોડક્ટની એક સાથે પે કરવાની જરૂર નથી. એક નોમિનલ અમાઉન્ટ જેને આપણે કહી શકીએ ડાઉન પેમેન્ટ, એટ ધ ટાઈમ ઓફ પરચેસ એ ડાઉન પેમેન્ટ પે કરે, અને રિમેનિંગ અમાઉન્ટ છે ઇન્સ્ટોલમેન્ટમાં વિથ ઇન્ટરેસ્ટ એ પે કરતી હોય છે. બાયર કેન પે અ ફિક્સ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ પ્રાઇસ ટુ ધ ઇન્સ્ટોલમેન્ટ મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી, એન્યુઅલી. ડ્યુ ટુ ધીસ ફેસિલિટી અ બાયર કેન ગેટ ધ પ્રોડક્ટ એટ અ ટાઈમ એન્ડ એન્જોય ઇટ ઓર યુઝ ઇટ, વાઇલ ધ પ્રોડ્યુસર એન્ડ વેન્ડર કેન ઇઝીલી કેન્સલ ધ પ્રોડક્ટ. તો અહીંયા હાયર પરચેસ એટલે એક એવી સિસ્ટમ છે કે જ્યાં બાયરે ઇનિશિયલી જ્યારે પરચેસ કરવાનું હોય ત્યારે ફિક્સ અમાઉન્ટ નોમિનલ વેલ્યુ ઓફ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એને પે કરવાની છે, અને રિમેનિંગ અમાઉન્ટ છે ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાની. તો જેના કારણે એક નોમિનલ અમાઉન્ટ પે કરીને બાયર છે પ્રોડક્ટનું ફિઝિકલ પોઝેશન લઈ શકે છે, યુઝ કરી શકે, એન્જોય કરી શકે છે, અને વેન્ડર એટલે કે સેલર્સ ને પ્રોડ્યુસર માટે સેલ થઈ જાય છે, અને રિમેનિંગ અમાઉન્ટ છે ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી જાય છે. બાય એડોપ્ટિંગ ધીસ મેથડ ઓફ ધ બાયર બીકમ ધ ઓનર ઓફ પ્રોડક્ટ બાય પેઇંગ ધ ઇન્સ્ટોલમેન્ટ ફ્રોમ અર્નિંગ ઓફ સચ પ્રોડક્ટ. તો આ મેથડના કારણે બાયર છે પ્રોડક્ટ પરચેસ કરી શકે છે અને એમાંથી અર્નિંગ કરી શકે છે, અને અર્નિંગમાંથી એનું ઇન્સ્ટોલમેન્ટ છે એ પે કરી શકે છે. ઇન ઇન્ડિયા ધ સેલ અંડર ધ હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ આર બીંગ ડન અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સેલ ઓફ ગુડ્સ એટ 1930. ઇન્ડિયાની વાત કરી તો ઇન્ડિયાની અંદર હાયર પરચેસના ટ્રાન્ઝેક્શન્સ છે ધ ઇન્ડિયન સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930ના રૂલ્સ પ્રમાણે બાયરના રાઇટ્સ, સેલરના રાઇટ્સ એ પ્રમાણે ડિફાઇન થાય છે. વોટ ઇઝ ધ હાયર પરચેસ સિસ્ટમ? ધ હાયર પરચેસ સિસ્ટમ મીન્સ અ વેન્ડર ઇન સેલર મેક અન એગ્રીમેન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ વિથ ધ બાયર પરચેસર વાઇલ સેલ ધ પ્રોડક્ટ ઓર પ્રોપર્ટી અંડર ધ હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. તો સેલર છે બાયર સાથે એક એગ્રીમેન્ટ કરે છે ગુડ્સ સેલ કરવાનો હાયર અથવા ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ હેઝ ટુ પે બાય ધ પરચેસર. ધ હોલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ડઝન્ટ નીડ ટુ પે એટ અ ટાઈમ. હોલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ પૂરેપૂરી પ્રાઇસ એને પે કરવાની જરૂર નથી એટ ધ ટાઈમ ઓફ પરચેસ, બટ પરચેસર હેઝ ટુ પે ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ ઓન અ રેગ્યુલર બેસિસ. મતલબ કે ઇનિશિયલી શરૂઆતના તબક્કા માટે એને એક નોમિનલ અમાઉન્ટ એઝ અ ડાઉન પેમેન્ટ એને પે કરી દેવાના હોય છે, અને રિમેનિંગ અમાઉન્ટ છે
फिक्स इंस्टॉलमेंट में रेगुलर बेसिस पर पे करवानी है। दस परचेसर हैज टू पे कैश प्राइस एंड इंटरेस्ट ऑफ फिक्स रेट अकॉर्डिंग टू टर्म्स ऑफ एग्रीमेंट अंडर द हायर परचेस और इंस्टॉलमेंट सिस्टम। कॉन्ट्रैक्ट प्राइस इंक्लूड कैश प्राइस एंड इंटरेस्ट, हेंस द कॉन्ट्रैक्ट प्राइस इक्वल टू कैश प्राइस प्लस इंटरेस्ट। अंडर द हायर परचेस सिस्टम द प्राइस ऑफ प्रोडक्ट इज टू बी पेड बाय इंस्टॉलमेंट, बट द ओनरशिप राइट ऑफ प्रोडक्ट डजंट ट्रांसफर टू परचेसर टिल द फाइनल और फुल पेमेंट पेड, दैट इज टू से वेंडर कीप द ओनरशिप। हायर परचेस सिस्टम और इंस्टॉलमेंट सिस्टम, देर आर टू सिस्टम, बेसिक डिफरेंस है बने में ओनरशिप। हायर परचेस ना केस में परचेसर ने गुड्स नु पोजेशन मिली जाए, इनिशियली डाउन पेमेंट पे करवानु, रिमेनिंग अमाउंट है इंस्टॉलमेंट में पे करवानु। सेम वे इंस्टॉलमेंट सिस्टम हो, इनिशियली डाउन पेमेंट पे करवानु हो, रिमेनिंग अमाउंट इंस्टॉलमेंट में पे करवानु। पण बन्ने में डिफरेंस है ओनरशिप। हायर परचेस सिस्टम ना केस में ओनरशिप सेलर से नी पोतानी पासे राखे छे टिल द फाइनल पेमेंट और फुल अमाउंट ऑफ प्राइस पेड। जयरे इंस्टॉलमेंट सिस्टम नी अंदर ओनरशिप एट द टाइम ऑफ मेकिंग एग्रीमेंट ट्रांसफर थी जाए। सो एज पर द हायर परचेस सिस्टम बायर केन नॉट डिस्पोज सोल्ड और गिफ्ट और प्लेस द प्रोडक्ट टिल द फाइनल पेमेंट मेड। हायर परचेस सिस्टम ना केस में बायर छे डिस्पोज ऑफ मतलब निकाल नहीं कर सकते, सेल नहीं कर सकते, कोई ने गिफ्ट न आपी सके, कोई पास गिरवे न राखी सके, कारण के एनी ओनरशिप नहीं, એટલે ફૂલ પેમેન્ટ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કરી શકતો નથી। બાયર કેન રિટર્ન ધ ગુડ્સ ટુ ધ વેન્ડર બીકોઝ ઓફ નો ટ્રાન્સફરિંગ ઓફ ઓનરશિપ ઓફ ઇટ। બાયર્સ થી ગુડ્સ રિટર્ન કરી શકે છે કારણ કે બાયર ઓનર નથી। ધ લાયબિલિટી ઓફ એની લોસ ઓર ડેમેજ ઇઝ અ બોર્ન બાય વેન્ડર ડ્યુ ટુ હેવિંગ ધ ઓનરશિપ રાઇટ। ઇફ એની ડેમેજ ઓર લોસ અકર ટુ ધ ગુડ્સ સોલ્ડ ઓન અ હાયર પરચેસ ધેટ લોસ શુડ બી બેર બાય સેલર બીકોઝ હી ઇઝ ધ ઓનર। द फेर मेंटेनेंस ऑफ द प्रोडक्ट इज ड्यूटी ऑफ बायर। बायरे गुड्स परचेस कर मतलब एवं नहीं कि एब्जर्ड मेनर में यूज करें, प्रोपर केर एंड कस्टडी इज अ ड्यूटी ऑफ बायर। देर इज अ नो रिस्क फॉर द लॉस ऑफ मनी टू द वेंडर इफ द बायर बिकम इंसॉल्वेंट एंड कैन पे द मनी। वेंडर कैन टेक अवे द प्रोडक्ट फ्रॉम द बायर ड्यू टू हेविंग द ओनरशिप राइट। वेंडर माटे एक बेनिफिट है कि जो इनकेस हायरर मतलब परचेसर जो पेमेंट नहीं करते, इंस्टॉलमेंट पे नहीं करते, तो एना माटे कोई फाइनेंशियली लॉस नहीं थतो। सेलर से गुड्स से रीपर्चेस कर ले थे कारण कि ये ओनर है, लॉस बेर करवानो थतो नथी। नाउ इंस्टॉलमेंट सीस्टम, इन इंस्टॉलमेंट सीस्टम बायर गेट द पोजेशन एंड द ओनरशिप टाइटल बोथ द प्रोडक्ट एट द टाइम ऑफ एग्रीमेंट। इंस्टॉलमेंट सीस्टम की अंदर पोजेशन प्लस ओनरशिप बने एग्रीमेंट टाइमेज मिली जाए, એટલે બાયર અહીંયા ઓનર થઈ જાય છે અને સેલર છે ઓનરશિપ રાઇટ ટ્રાન્સફર કરી દે છે। બાયર કેન ડિસ્પોઝ ઓફ સોલ્ડ ઓર ગિફ્ટ પ્લેસ ધ પ્રોડક્ટ ઓન હિઝ ડિઝાયર બીકોઝ ઓફ હેવિંગ ઓનરશિપ। ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમની અંદર બાયર છે એ ગુડ્સ સેલ કરી શકે છે, ડિસ્પોઝ ઓફ કરી શકે છે, ગિફ્ટ આપી શકે છે, પ્લેસ કરી શકે છે, કારણ કે બાયર છે એક્ચ્યુઅલ ઓનર બની ગયો છે। બાયર કેન નોટ રિટર્ન ધ ગુડ્સ ટુ ધ વેન્ડર બીકોઝ ઓફ હેવિંગ ઓનરશિપ રાઇટ। બાયર છે એ ઓનર બની ગયો છે, હવે એ ગુડ્સ રિટર્ન કરી શકી ને એક્સેપ્ટ सम टेक्निकल फॉल्ट। द लायबिलिटी ऑफ लॉस और डेमेज इज बोर्न बाय बायर ड्यू टू हेविंग द ओनरशिप राइट। आ केस में बायर ओनर बनी गयो हुए तो गुड्स नी जे काई लॉस थाय छे के डेमेज थाय छे एज अ लॉस फॉलो द ओनरशिप, जो ओनर छे एने लॉस बेर करवानो हुए तो अहींया बायर ओनर बनी गयो हुए छे एटला माटे लॉस छे बायरे बेर करवानो थाय छे। बायर केन नॉट बी पेड द इंस्टॉलमेंट, वेन्डर केन नॉट टेक अवे द गुड्स। अहीं एक वेन्डर माटे एक लॉस छे के जो बायर इंस्टॉलमेंट पे न करी सके तो वेन्डर से गुड्स रीपर्चेस न करी सके, पण वेन्डर बायर ना अगेन्स्ट में कोर्ट में केस करी सके छे फॉर द रिकवर ऑफ अमाउंट फ्रॉम द बायर। द एग्रीमेंट इज ट्रीटेड एज अ सेल्स एंड नॉट द हायर इन केस ऑफ हायर परचेस। इंस्टॉलमेंट सीस्टम नी अंदर जे एग्रीमेंट छे ई सेल्स एग्रीमेंट कंसिडर करवामां आवे छे, જ્યારે હાયર પરચેસ સિસ્ટમની અંદર એ હાયર પરચેસ એગ્રીમેન્ટ ટ્રીટ થાય છે। મતલબ કે હાયર પરચેસ સિસ્ટમની અંદર જે તમે ઇન્સ્ટોલમેન્ટ પે કરે છે બાયર અને એને એક હાયર મતલબ એક રેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, અને જો રિમેનિંગ ઇન્સ્ટોલમેન્ટ પે ન કરે તો ટિલ ધ ડેટ બાયરે જેટલું પણ પે કર્યું છે એને એક હાયર મતલબ એક રેન્ટ કન્સિડર કરી અને રીપર્ચેસ કરી લેવામાં આવે છે। તો આ હતા એના બેઝિક પોઈન્ટ્સ।
now certain main terms which will used in a higher purchase chapters. First is a case price. What it means, the case price? It is a price that payable if the whole amount paid, payment is made at immediately. तो केस प्राइस एक सिंपल प्राइस छे, आपने कोई प्रोडक्ट पर परचेस करे अने नी पूरे पूरी कीमत जो अत्यारे चुकवी देता हो तो ई जे प्राइस छे दैट इज नोन एज अ केस प्राइस, जेने आपने परचेस प्राइस के एक्विजिशन प्राइस कही सकिए। असेट अकाउंट इज डेबिटेड विथ द केस प्राइस एंड द कैलकुलेशन ऑफ डेप्रिसिएशन इज ऑल्सो मेड ऑन अ केस प्राइस बिकॉज केस प्राइस इज द कॉस्ट ऑफ असेट, असेट जे आपने परचेस करी एनी कॉस्ट प्राइस कहेवाय। So case price is a simple amount paid at the time, whole amount paid if the product purchased and paid immediately. અત્યારે આપણે product purchase કરી અને એની પૂરેપૂરી price આપણે અત્યારે જ pay કરી દઈ હતી તો એને કહેવામાં આવે છે case price. Interest amount is also calculated on unpaid balance of case price. જે આપણે interest નું calculation આવે છે કારણ કે remaining amount છે installment માં pay કરવાની હોય છે, installment માં free of इंटरेस्ट हो सके फ्री ऑफ कॉस्ट नो कॉस्ट ईएमआई जेने आपणे कही सकीए छीए दैट इज नोन एज अ नो कॉस्ट ईएमआई जेमां इंटरेस्ट नो एलिमेंट नथी होतो, खाली जे रिमेनिंग केस प्राइस छे ई इक्वल इंस्टॉलमेंट में डिवाइड थी जाए। पण इफ देर इज अ इंटरेस्ट एग्रीमेंट देन इंटरेस्ट इज कैलक्युलेटेड ऑन अनपेड बेलेंस ऑफ केस प्राइस। द डाउन पेमेंट, डाउन पेमेंट मीन्स जनरली बायर पे सर्टन अमाउंट टू द वेंडर एट द टाइम ऑफ साइनिंग द एग्रीमेंट। सामान्य रीते એવું હોય છે કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ હાયર પરચેસ માં પરચેસ કરો છો કે ઇન્સ્ટોલમેન્ટ માં પરચેસ કરો છો તો એક સર્ટેન નોમિનલ વેલ્યુ આપણે એટ ધ ટાઈમ ઓફ સાઇનિંગ ધ એગ્રીમેન્ટ પે કરતા હોય છે ધેટ ઇઝ નોન એઝ અ ડાઉન પેમેન્ટ। ઇન સર્ટેન કેસીસ ધેર ઇઝ અ નો ડાઉન પેમેન્ટ હોય છે। ઇન્ટરેસ્ટ રેટ, વોટ ઇટ મીન ઇન્ટરેસ્ટ રેટ? જનરલી ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ક્લિયરલી મેન્શન ઇન ધ એગ્રીમેન્ટ। જ્યારે આપણે હાયર પરચેસ કે ઇન્સ્ટોલમેન્ટ એગ્રીમેન્ટ કરીએ છીએ સેલ્સ એગ્રીમેન્ટ तो ई केस में इंटरेस्ट रेट जो आपने चार्ज करवानो छे के पे करवानो छे तो व्हाट इज द परसेंटेज ऑफ इंटरेस्ट इज मेंशन इन द एग्रीमेंट। द इंटरेस्ट इज टू बी कैलकुलेटेड ऑन अ बैलेंस आफ्टर डिडक्टिंग डाउन पेमेंट फ्रॉम द केस प्राइस एट फर्स्ट इंस्टॉलमेंट टाइम ड्यूरेशन। तो इंटरेस्ट नू कैलकुलेशन आपणे केवी रीते करवानो होय छे के केस प्राइस लेस डाउन पेमेंट पेड એટલે જે બેલેન્સ આવે છે આફ્ટર ડિડક્ટિંગ ડાઉન પેમેન્ટ ઇફ એની ફ્રોમ ધ કેશ પ્રાઇસ અનપેડ અમાઉન્ટ ઓફ કેશ પ્રાઇસ જેના ઉપર આપણે રિમેનિંગ જે ઇન્સ્ટોલમેન્ટનો જો ટાઈમ ડ્યુરેશન છે અકોર્ડિંગલી આપણે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવાનું છે મે બી મંથલી ક્વાર્ટરલી હાફ યર એન્ડ યર। ઇન્સ્ટોલમેન્ટ, વોટ ઇઝ ધ ઇન્સ્ટોલમેન્ટ? જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ હપ્તા। ઇન્સ્ટોલમેન્ટ ધ અમાઉન્ટ ઓફ ઇચ ઇન્સ્ટોલમેન્ટ ઓન અ રેગ્યુલર ટાઈમ પીરિયડ ઇઝ જનરલી ફિક્સ ઓન ધ બેઝિસ ઓફ અનપેડ કેશ પ્રાઇસ આફ્ટર પેઇંગ ડાઉન પેમેન્ટ ઓન અ સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ। जनरली इंटरेस्ट अमाउंट इज अ इन्क्लूड इन इंस्टॉलमेंट। तो इंस्टॉलमेंट એટલે કે अमाउंट ऑफ रेग्युलर टाइम ड्यूरेशन, अमाउंट पेड एट अ रेग्युलर टाइम इंटरवल ऑन द बेसिस ऑफ नंबर ऑफ टाइम ड्यूरेशन के इंस्टॉलमेंट। अदर डिटेल्स ऑफ टर्म्स एंड कंडीशंस, इन सर्टेन केसेस अदर टर्म्स एंड कंडीशन ऑल्सो मेंशन इन द एग्रीमेंट ऑफ हायर परचेस एंड इंस्टॉलमेंट सिस्टम। Like if the contract terms and condition not mentioned, then certain clarifications are clear, such as for returning of product, installment system, ke higher purchase ma product aapne return kari sakshu ke nahi, to any terms and condition clarify karvi pade. Amount to be amount paid up to this, this is jo tame remaining installment pay na karo to jetla pay karya chhe yahi tamaro amount cease thai jase. Additional interest if in case the late payment, જો તમે ઇન્સ્ટોલમેન્ટ ટાઈમે પે નથી કરતા લેટ પેમેન્ટ કરો છો તો ઇફ એની એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ ફોર ચાર્જિસ પે, સો ધીઝ આર ધ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન વી હેવ ટુ ક્લેરિફાય ઇન ધ એગ્રીમેન્ટ। અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કેશ પ્રાઇસ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપણે આ બધા પોઈન્ટને ક્લિયર કરીએ, એક ટેબલ બનાવશું જ્યાં આપણી પાસે ડિટેલ્સ છે। યાની purchase machine on 1st January 2017 from the Mittal Limited on a higher purchase system. Following are the required particulars relating to contract. First, cash price 1 lakh, machine ni atyani cash price 1 lakh cha. Paid 40,000 on signing the contract. At the time of purchase we paid the amount. First annual installment 26,000, second annual installment 24,000, third
22,000 एंड एन्युअल इंटरेस्ट रेट इज 10%। હવે જો કેશ પ્રાઇસ 1 લાખ છે, હવે આપણે ટોટલ પેમેન્ટ કરીએ છીએ, ટોટલ પેમેન્ટ કેટલું કરીએ છીએ, 40,000 પ્લસ 26,000 પ્લસ 24,000 પ્લસ 22,000, આ બધાનું આપણે ટોટલ કરીએ એટલે ટોટલ આવશે 40 પ્લસ 26 પ્લસ 24 એટલે 90,000 પ્લસ 22,000, સો 1,12,000 ટોટલ પ્રાઇસ થાય છે। મતલબ કે અહીંયા જે ટોટલ આપણે વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ છે, તો સિમ્પલ કેલ્ક્યુલેશન્સ કરીએ, કેશ પ્રાઇસ ઓફ મશીન ઇઝ 1 લાખ, डाउन पेमेंट अपू 40,000 એટલે બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ 60,000 આવે। હવે આપણે 60,000 ઉપર ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય, એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે, સો ઇન્ટરેસ્ટ ડ્યુ 60,000 ઇન્ટુ 10% 6,000 એડ થશે, લેસ આપણો ઇન્સ્ટોલમેન્ટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 26,000 જે આપણે ડિડક્ટ કરીએ, એટલે બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ ઓન ફર્સ્ટ જાન્યુઆરી 18 એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર 40,000। હવે એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર અગેન આપણે ઇન્ટરેસ્ટ ડ્યુ કરવાનું થશે, 40,000 ઇન્ટુ 10% તો ઇટ કમ્સ ટુ 4,000, અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણે પે કરશું તો ડિડક્ટ કરીએ 24,000 એટલે બેલેન્સ આવી જશે આપણી 20,000। હવે 20,000 ના 10% આપણું ઇન્ટરેસ્ટ પે કરવાનું થશે, અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 22,000 અને બેલેન્સ થઈ જશે નહીં। તો આ સિમ્પલ ટેબલ છે, આ જ ટેબલને આપણે પ્રોપર વેમાં એક અલગ ફોર્મેટથી લર્ન કરીએ, સેમ ફોર્મેટ, લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પ્રીવિયસ કેલ્ક્યુલેશન ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ। ધ ફોર્મેટ ઇઝ ડેટ પર્ટિક્યુલર ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ લેસ ઇન્સ્ટોલમેન્ટ લેસ ક્લોઝિંગ બેલેન્સ। તો ફર્સ્ટ 1 લાખ ઇઝ અ કેશ પ્રાઇસ, નાવ ફર્સ્ટ વી મેક ધ ડાઉન પેમેન્ટ, તો ટ્રીટેડ એઝ અ ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ ઇન ધ ડાઉન પેમેન્ટ 0, સો 1 લાખ માઇનસ 40,000 60,000 ઇઝ અ ક્લોઝિંગ, નેક્સ્ટ યર ઓપનિંગ, નાવ ફર્સ્ટ જાન્યુઆરી 18 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, ઇન્સ્ટોલમેન્ટ ઇન વેચ ઇન્ટરેસ્ટ 6,000 પ્લસ 26,000 અમાઉન્ટ, 60,000 પ્લસ 6,000 માઇનસ 26,000 એટલે 40,000 આપણી ક્લોઝિંગ બેલેન્સ આવી જાય, નેક્સ્ટ યરમાં એ 40,000 આપણી ઓપનિંગ બેલેન્સ આવી જાય। નાવ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પહેલાં આપણું ઇન્ટરેસ્ટ 40,000 ઇન્ટુ 10% 4,000 ઇઝ ઇન્ટરેસ્ટ લેસ ઇન્સ્ટોલમેન્ટ 24,000, તો ક્લોઝિંગ બેલેન્સ ઇઝ 20,000 ક્લોઝિંગ, નેક્સ્ટ યર બીકમ ધ ઓપનિંગ, ઇન ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, બિફોર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ યુ ઇન્ટરેસ્ટ યુ ઇઝ 20,000 ઇન્ટુ 10% 2,000 લેસ 22, સિમ્પલ કેલ્ક્યુલેશન। આપણે બધા ક્વેશ્ચનની અંદર આવું એક ટેબલ બનાવવાના છે કે જેના ઉપરથી આપણે આ બધા અમાઉન્ટ કેલ્ક્યુલેટ થાય અને અકોર્ડિંગલી આપણે એની જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે, બરાબર। આજનો આપણો ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, નેક્સ્ટની અંદર નવા લેક્ચર સાથે આપણે મળીશું, થેન્ક યુ।